नमस्कार दर्शक मित्रों, डीकेजी सफल व्लॉगना एक बीजा वीडियो में आप सबनो हार्दिक स्वागत है। मित्रों आज अपने एलपी सवाणी रोड आ बाजू तमने एलपी सवाणी रोड देखाशे अने एलपी सवाणी रोड पर फूड एक्सप्रेस में आपणे आवेला छीए। तो फूड एक्सप्रेस नी अंदर तमने वेज बर्गर छे, चीज ग्रील छे, चीज बर्गर छे, चीज गार्लिक ब्रेड छे, मार्गेरिटा पिज्जा छे, आ बधुं अने चीज पिज्जा पण छे। तो आ बधी वेराइटी तमने अहींया जोवा मळशे। तो तमने अमे बतावा माटे प्रयत्न करीशुं अने एनी टेस्ट करीने एनी क्वालिटी पण तमने जणावशुं। तो मित्रों वीडियो ने अंत सुधी जोवा माटे तमने रिक्वेस्ट छे। तो चालो हवे आपणे वीडियो ने आगळ वधारीए। मित्रों आ सादा बर्गर छे, आ विधाउट चीज सादा बर्गर। શું નામ તમારું? મારું નામ જીતેન્દ્રભાઈ। જીતેન્દ્રભાઈ, લગભગ કેટલા સમયથી તમે ચલાવો છો? 6 વર્ષથી આ જગ્યા પર છું। 6 વર્ષથી તમે છો? ઓકે ઓકે। અને સમયને એવું જીતેન્દ્રભાઈ કઈ દર્શકો 6:30 પછી આવું છું, 11 વાગ્યા સુધી આવું છું। 6:30 એટલે સાંજના 6:30 તમે આવો, ચાલુ કરો અને 11 વાગ્યા સુધી, રાતના 11 વાગ્યા સુધી। ઓકે ઓકે દર્શક મિત્રો, સમય છે આમનો 6:30 આવે છે અને 11 વાગ્યા સુધી તમને અહીંયા આ બધી જ વસ્તુ ખાવાની મળી રહે। ગાર્લિક બ્રેડ બનાવી રહ્યા છે, અમારી સૌથી વધારે વેચાતી વસ્તુ એક ગાર્લિક બ્રેડ ને બર્ગર। ઓકે, સૌથી એમની વધુ વેચાતી જે એક ગાર્લિક બ્રેડ અને બર્ગર, આ એમની સૌથી વધુ વેચાતી વસ્તુ છે એવું જીતેન્દ્રભાઈ કહે છે। ઉપર શું લગાવ્યું? ગાર્લિક પેસ્ટ છે। ગાર્લિક પેસ્ટ છે, ગાર્લિક પેસ્ટ છે। ઓકે, મસાલો છે, આ એમનો સ્પેશિયલ મસાલો છે, આ એની ઉપર ચીજ આવ્યું। મિત્રો આ બની રહી છે ગાર્લિક બ્રેડ। ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે અંદર, બરાબર છે। અચ્છા, હવે એને આપણે મેલ્ટ કરવા માટે મૂકવાનું છે, બર્ગર ગ્રીલ થાય છે, બર્ગર, આ ગ્રીલ બર્ગર છે। ઓકે ઓકે, દરેક બર્ગર ને આપણે ગ્રીલ કરીએ છીએ જેનાથી જે બન હોય બટર સાથે બરાબર શેકાઈ જાય। ઓકે, બધા એક જ પ્રકારના બર્ગર છે ને? કયા કયા બર્ગર છે? આ વેજ બર્ગર છે, વેજ બર્ગર છે। ઓકે ઓકે, આપણી જોડે વેરાયટીમાં 6-7 છે, 6-7 પ્રકારની વેરાયટી જીતેન્દ્રભાઈ કહે છે કે બનાવે છે। આ વેજ બર્ગર છે, બર્ગરની ટિક્કી એક્ચ્યુઅલી બધા તૈયાર વાપરે છે। ઓકે, હું ઘરે બનાવું છું, એની પ્રોસેસ લગભગ 3-3.5 કલાકની છે। જીતેન્દ્રભાઈનું કહેવું છે કે બર્ગરની જે ટિક્કી છે એ ઘણી જગ્યાએ તૈયાર લાવતા હોય છે, એ જાતે બનાવે છે, ઘરે બનાવે છે। ઘરે બનાવો છો એમ ને? જાતે બનાવે છે મિત્રો, આવી મહેનત કોઈક જ કરતું હોય છે। અને અમે પણ આવી સરસ મજાની જગ્યાઓ તમારા માટે મહેનત કરીને લાવીએ છીએ। તો તમે પણ અમારી ડીકેજી સફલ વ્લોગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। મિત્રો આ બર્ગરની ટિક્કી તૈયાર થઈ રહી છે, અને વિજેન્દ્રભાઈએ કહ્યું એમ, એ મને કહેતા કે મારું નામ જીતેન્દ્રભાઈ નહીં પણ વિજેન્દ્રભાઈ છે, તો મારે સાંભળવામાં મિસ્ટેક થઈ, વિજેન્દ્રભાઈ। તો બર્ગર માટેની ટિકિટ તૈયાર કરી રહ્યા છે, 6 પ્રકારના બર્ગર બનાવે છે અહીંયા, વેજ ચીઝ બર્ગર, બાર્બેક્યુ ગ્રીલ, મસાલા ગ્રીલ બર્ગર, ડબલ્યુઓજી વિધાઉટ ઓનિયન ગાર્લિક બર્ગર અને ફૂડ એક્સપ્રેસ સ્પેશિયલ, એવી રીતના અલગ અલગ જાતના ઘણા બધા બર્ગર બનાવીએ છીએ આપણે। આ ચીઝ બર્ગર, આ છે ને ફ્રોઝન કરેલી હોય છે ઘરેથી, પછી એને જેમ જરૂર હોય ને જ્યારે તળેલી રાખીએ એના કરતા આપણે ફ્રેશ તળીએ તો ક્રિસ્પી વધારે રહેશે। હવે આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે, હમ લોગ હા
यहाँ पे यूज्ड टू आते हैं और हमेशा कुछ नया ट्राई करते हैं। अब तक हॉट डॉग, चीज़ बर्गर, वेज ग्रिल सैंडविच और इस नब में तो मेरा स्पेशल बारबेक्यू पिज़्ज़ा है। एवरीवन शुड टेस्ट वंस। थैंक यू। सालसा सोच से जो हूँ जाते बनाऊँ छू यहाँ વિજેન્દ્ર ભાઈ જોડે અમારા વર્ષો જૂનો સંબંધ છે। કન્ટિન્યુ સમય જ્યારે આ બાજુ આવીએ ત્યારે મારા છોકરાઓ મિસિસ બધાને એમનો ટેસ્ટ એવો સરસ પસંદ પડી ગયો એક એક વાનગીનો અને આપણી સામે જ બનાવે અને એમની એક એક વસ્તુની બધાની ક્વોલિટી નંબર વન બરાબર। બજાર કરતાં તમને અડધા ભાવે પડે, ખાલી એટલું કે તમને એસીમાં બેસીને નહીં, એને બદલે તમારે એકદમ સર્ક્યુલેટિંગ એરવાળી જગ્યાએ તમને બેસી સરસ મજાની અને જમવાની જે મજા છે એટલે અદ્ભુત, એનો આનંદ અલગ જ છે, ક્વોલિટી નંબર વન। હા મિત્રો, આપણે અહીંયા માર્ગેરિટા પિઝા બનાવવા જઈ રહ્યા છીએ। વિજેન્દ્રભાઈ માર્ગેરિટા પિઝા બનાવવા જઈ રહ્યા છે અને આ બાજુ તમે જોશો તો ગ્રીલ સેન્ડવિચ એ પણ તૈયાર થઈ રહી છે। પિઝા ટોપિંગ, માર્ગેરિટા પિઝાની તૈયારીમાં સૌથી પહેલાં પિઝા ટોપિંગ ઓકે એને સ્પ્રેડ કરવામાં આવશે આ પ્રમાણે, સ્પૂન વડે, સ્પ્રેડિંગ સ્પૂન વડે એને સ્પ્રેડ કરી દેવામાં આવે છે માર્ગેરિટા પિઝા ઉપર। અને ત્યાર પછી આમાં એમનો જે મસાલો છે સ્પ્રિંકલ કર્યો, ચીઝ ને, મારું નામ વિજેન્દ્રભાઈ છે, હું અહીંયા ફૂડ એક્સપ્રેસ વાન ચલાવું છું। અમારી ફૂડ વેન છે મધુવન ને ટીજીબી વચ્ચે એલપી સવાણી રોડ પર આવેલી છે અને છેલ્લા 6 વર્ષથી હું અહીંયા ચલાવું છું। આના પહેલાં હું લંડન હતો અને લંડનમાં મેં આ બધું જોયું કે લોકો ફૂડી છે અને આવું જ કંઈક હું એપ્લાય કરું ઇન્ડિયામાં, એ કોન્સેપ્ટ લઈને હું આવ્યો અને મેં અહીંયા ચલાવ્યું છે અને અહીંયા સારો રિસ્પોન્સ છે। આ ગ્રીલ સેન્ડવિચ ને, હા ગ્રીલ સેન્ડવિચ પાર્સલ તૈયાર છે એમ ને, પાર્સલ ઓકે અનિયન કેપ્સિકમ ટોમેટોસ। મિત્રો આજે તો ચીઝ જોઈને મને મોહરા ફિલ્મનું એક ગીત યાદ આવી ગયું, તું ચીઝ બડી હે મસ્ત મસ્ત, તું ચીઝ બડી હે મસ્ત। હા મિત્રો, આપણે આ ચીઝ ગાર્લિક બ્રેડ લીધેલી છે તો એનો ટેસ્ટ કરીને તમને જણાવું। મિત્રો અહીંયા તમે બીજી પણ ઘણી બધી વેરાયટી છે, આ ગાર્લિક બ્રેડ લીધેલી છે અને બીજી બધી જ વસ્તુઓ ખૂબ ફેન્ટાસ્ટિક છે મિત્રો, વિડીયોમાં તમે જોયું છે, તો હવે હું આ ગાર્લિક બ્રેડનો ટેસ્ટ કરી અને તમને જણાવું ભાવ શું હશે આનો। ઓકે 70 રૂપીસ મિત્રો, 70 રૂપીસના 4 પીસ આનો જે ભાવ છે એ ક્વોલિટીના હિસાબે 70 રૂપીસ છે। હવે એની અંદર આપણે આ ઓરેગાનો છે, ઓરેગાનો સ્પ્રિંકલ કરશું, તો જોઈ શકો છો ઓરેગાનો આપણે સ્પ્રિંકલ કરીએ છીએ। મિત્રો નાઇટનો સમય છે એટલે થોડું અંધારું પણ છે, પણ મારા મોઢા ઉપર આ ગાર્લિક બ્રેડ જોઈને અજવાળો આવી જાય। હવે આ ચીલી ફ્લેક્સ છે, આપણે આને ગોઠવી દઈએ જરા સરખું, હા લો હવે આ ચીલી ફ્લેક્સ છે, માપે નાખજો, વાઇફનું કહેવું છે માપે નાખજો કારણ કે એમને તીખું ઓછું ભાવે બરાબર, એટલે ચીલી ફ્લેક્સ આપણે નાખીએ, હવે ટેસ્ટ કરીને તમને જણાવું ગાર્લિક બ્રેડનો।
टेस्ट में कोई जवाब नहीं मित्रों, एकदम टॉप अने फाइन मजा आ जाए। आ लोकेशन पर आओ, होटल में जवु एना करता बेटर है स्ट्रीट फूड लेव, अने हाइजीन पण छे, घणु सारू लागे छे। आओ अने एनो टेस्ट अवश्य करो अने अमारी चेनल डीकेजी सफल व्लॉग ने सब्सक्राइब करो। थैंक यू वेरी मच फॉर वॉचिंग माय वीडियो।